કૃપા છે અમારા ઉપર. સૌથી પહેલી કૃપા કે આ દુર્લભ માનવ જન્મ અમને આપી દીધો, ધર્મ માટે પ્રીતિ આપી, વલ્લભાચાર્યજી જેવા ગુરુ મળ્યા, પુષ્ટ માર્ગ જેવો માર્ગ આપ્યો, ભગવદ સેવા અમને પધરાવી આપી. આનાથી વિશેષ બીજી શું કૃપા હોઈ શકે? પણ મૂળ દ્રષ્ટિવાળો હજી કૃપા, હજી કૃપા, હજી કૃપા. પર ભક્ત કહેતે હૈ પ્રભુ આપકી કિતની કૃપા હૈ હમ પર. તો પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવાથી હૃદયમાં દૈન્ય ભાવ આવે છે. દૈન્ય ભાવ સાથે કુંતાજી હાથ જોડીને કહે છે, પ્રભુ આપ દ્વારકા પધારો છો, પધારો આપ. લેકિન દ્વારકા જાતે જાતે મેં એક ચીજ આપસે માંગના ચાહતી હું, આપ દોગે? દ્વારકાનાથ કહેતે હૈ, કુંતાજી ગુહાજી અભી તક આપને આજ તક મુજસે કુછ નહીં માંગા, કહી આપકો ક્યા ચાહીએ? પ્રભુ વચન તો દેકે જાઓગે, દેના પડેગા. હા, કહી આપકો ક્યા ચાહીએ, માંગો તો સહી. ઓર અબ કુંતાજી હાથ જોડતે હુએ આંખો મેં સે પ્રેમ ધારા બહેતી હુઈ, પ્રેમાશ્રુ બહે રહે ઓર અબ નિવેદન કર રહી હૈ, કહે રહી હૈ, વિપદઃ સંતુ ન શશ્વ અત્ર તત્ર જગદ્ગુરુ, વિપદઃ સંતુ ન શશ્વ અત્ર તત્ર જગદ્ગુરુ, ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શન. હે પ્રભુ આપ દ્વારકા પધારો, આપ સ્વતંત્ર છો, પણ જતા જતા મારી એક ઈચ્છા એ છે કે આપ જાઓ, જતા જતા પ્રભુ મને મારા જીવનમાં દુઃખ આપીને જાઓ, વિપત્તિ આપીને જાઓ. કુંતાજી કહે છે, પ્રભુ દુઃખ હું કેવળ મારા માટે નથી માંગતી, મારા પુત્રોના જીવનમાં પણ, એમના પણ પત પત ઉપર આપ દુઃખ ભરી દો. વિપદઃ પ્રભુ દુઃખ દીજીએ. કારણ કે જ્યારે જ્યારે દુઃખ હતું, વિપત્તિનો સમય હતો, ત્યારે આપ અમારી સાથે ઊભા હતા, અને હવે જ્યારે આ થોડો સુખ ભોગવવાનો સમય આવ્યો, આપ તો અમને મૂકીને જાઓ છો, તો પછી આ સુખ શું કામનું? સુખ કે માતે શીલ પડો રામ હૃદય તે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. પ્રભુ દુઃખ આપો, કારણ કે મને ખ્યાલ છે કે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવશે, આપ પોતાનું આપનું બધું કાર્ય છોડીને આપ અમારી સાથે ઉભા રહેશો, અને જ્યારે જે જીવને આપના દર્શન થઈ જાય છે, તો એને આ ભવના દર્શન પછી નથી કરવા શકતા, એને ભવના દર્શન નથી કરવા પડતા, જેને એકવાર આપના દર્શન થઈ જાય. પ્રભુ દુઃખ આપીને જાઓ. ભક્તોના જીવનમાં સુખ અને દુઃખની પરિભાષા કંઈક અલગ છે. સાધારણ જીવ તો પ્રભુને સુખ માંગે, કુંતાજી જેવા પરમ ભક્ત કહે છે, પ્રભુ દુઃખ આપો, વિપત્તિ આપો, કારણ કે આ વિપત્તિઓ તો આપને મલાવા વાળી છે. આપકો મિલાને વાલી કોણ હૈ? તો યે દુઃખ વિપત્તિયાં હી તો હૈ. સુખ મેં તો હમ સાધનો મેં ઐશ્વર્યો મેં આકર આપકો ભૂલ જાતે હૈ. પ્રભુ દુઃખ દીજીએ, વિપત્તિ દીજીએ. વિપદઃ સુંદર ભાવ, ખૂબ સુંદર ભાવ આ વિપદાનો બતાવ્યો કે પ્રભુ યે જો આજે આ આજે પદ આજે પદ આપીને આપ અમને જાઓ છો ને, ઈ પદ નથી જોતું અમને, અમને તો આ વિપદઃ આપના ચરણ કમલ, આપના વિશિષ્ટ ચરણ કમલોનો આશ્રય મળે, બસ પ્રભુ હે જ માંગીએ છીએ, આપના દર્શન થતા રહે, આપની સેવા થતી રહે, બસ પ્રભુ એ જ આપથી માંગીએ છીએ. આપના ચરણ કમલ નો આશ્રય દ્રઢા સદા બનેલો રહે, આપના સ્વરૂપનું ચિંતન કરતા. જ્યારે વ્રજ લીલામાં આપે મથનીઓ ફોડી દીધી, યશોદા મૈયાને ખીજવી દીધા, અને જ્યારે યશોદા મૈયા આપને બાંધવા માટે દોડું લઈને આવ્યા, ત્યારે હું ત્યાં જ હતી, અને ત્યારે મેં હું આપને લીલા આપના એ સ્વરૂપનું ચિંતન કરું છું, તો મારું મન વ્યાકુલ બની જાય છે.
ભયભીત થઈને આંખોમાંથી પ્રેમા આપ અશ્રુઓ દ્રવિત થઈ રહ્યા છે અને આપના નેત્રનું અંજન આપના કપોલ ઉપર આવી ગયું અને આપના કપોલ પણ શ્યામ વર્ણ થઈ ગયા અને એવી ભયભીત લીલા કરવા લાગ્યા. એ સ્વરૂપનું જ્યારે ચિંતન કરું છું મારું મન લાલાયિત થઈ જાય. હે નાથ, જેમ ગંગાજીમાં જ્યારે સમુદ્રને મળવા જાય છે ત્યારે ઘણી પ્રકારની વિપત્તિઓ આવે છે પણ એ વિપત્તિઓને પાર કરીને ગંગાજી સાગરને મળી જાય છે, એ રીતે કેટલી પણ વિપત્તિઓ આવે પણ મારી આ બુદ્ધિ સદા આપના ચરણ કમલોમાં લાગેલી રહે, બસ પ્રભુ હું એ જ આપનાથી માંગુ છું કે યે મેરી બુદ્ધિ સદા આપ મે લગી હુઈ રહે. હે નાથ, મેં યહી આપસે માંગતી. ખૂબ સુંદર ભાવ શ્રી કુંતાજી પ્રભુને સમર્પિત કરે છે. મંદ મંદ પ્રભુ મુસ્કાન કરીને એમના ભાવોનો સ્વીકાર કરે છે અને હવે કુંતાજીના ભાવને સ્વીકારીને ત્યાં જ જે પાંડવો આવ્યા, જે યુધિષ્ઠિરજીના મનમાં ખેદ હતો કે આ યુદ્ધથી અમારા ભાઈ અમારા ગુરુજનો જેમનો વધ થયા સંહાર થયો આ સત્તા માટે સંપત્તિ માટે, તો એ જે એમનો સંશય હતો એ સંશય દૂર કરવા માટે અને ભીષ્મજીને જે ભગવાને વચન આપ્યું હતું એ વચન પૂરું કરવા માટે બધા પાંડવોને લઈને જ્યાં બાણશૈયા ઉપર ભીષ્મજી છે ત્યાં બધાને લઈ ગયા અને હવે ભીષ્મજી ભગવાનના સુંદર મુખારવિંદના દર્શન કરે છે અને વિનંતી કરે છે. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા, તદેવ રમ્યાવતિતમ હિ નોમ્યહં પ્રસન્હાસા ઋણલોચનો લસન, મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજ, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. હે દેવો કે દેવ ભગવાન પ્રતિક્ષતા, પ્રભુ હવે પ્રતીક્ષા કરો. હજી સુધી તો હું પ્રતીક્ષા કરતો હતો, હવે પ્રતીક્ષા કરવાનું કામ આપનું. કારણ કે આપે જ ગીતાજીમાં કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યંતે, તો હજી સુધી તો હું આપનો ઇંતજાર કરતો હતો, પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે આપ પધારો, આપના સુંદર મુખારવિંદના દર્શન કરીને હું મારા પ્રાણોનો ત્યાગ કરું. તો હજી સુધી તો મેં પ્રતીક્ષા કરી, હવે પ્રતીક્ષા કરવાનું કામ આપનું. ક્યાર સુધી પ્રતીક્ષા કરો કે જ્યાર સુધી હું મારા દેહનો ત્યાગ ન કરું, મારા પ્રાણોનો ત્યાગ ન કરું, ત્યાર સુધી હું આપના સુંદર મુખારવિંદના દર્શન કરતો રહું અને આપના સુંદર દર્શન કરીને જ મારા દેહનો ત્યાગ કરું, એ મારી વિનંતી છે. અને હવે ચતુર્ભુજ રૂપથી ભગવાન એમને દર્શન આપી રહ્યા છે. સુંદર મુખારવિંદના દર્શન કરતા ભીષ્મજી, સાયંકાળનો સમય છે અને પોતાની એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરતા એકાદશ શ્લોકોના માધ્યમથી પ્રભુની સ્તુતિ કરી છે. આવો આપણે પણ આ સંધ્યાકાળનો સમય આપણી એકાદશ ઇન્દ્રિયોને આ ભીષ્મજીની સ્તુતિ દ્વારા પ્રભુમાં વિલીન કરીએ. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુંતિ, સુખમુપગતે ખચિનિહતું પ્રકૃતિમુપેયુષ્યવાહ, ત્રિભુવન કમલં કમાલભરણ રવિકરગોરમદાપરં દધાને, Oh.
ब्रह्म विश्व सार महत्व दातम सभवतु मे भगवान गतिर मुकुंद ललित गति विलास वल्लभ आसन प्रणय निरीक्षण ललितो कृति मगन किल यस्य गोपवन જી કહે છે હે નાથ આ મારો અંતિમ સમય અને આ અંતિમ સમયમાં એક કુવારી કન્યાનો હું પિતા હજી એ કન્યા એની દીકરીને પરણાવી નથી એવો આ પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યો છે હવે આ પિતા એવી ઈચ્છા રાખે છે કે આના દીકરીના લગ્ન કરાવી દો બધા વિચારવા લાગ્યા કે આ તો આ જીવન બ્રહ્મચારી રહ્યા અને ઈ બ્રહ્મચારી અવસ્થામાં દીકરી ક્યાંથી આવી ગઈ ભીષ્મજી કહે છે નાથ આ જે મારી કુમારી કન્યા એટલે કે આ મારી બુદ્ધિ જે વિતૃષ્ણા જેને મેં ક્યાંય લગાવી નથી ક્યાંય એને આસક્તિ રાખી નથી એવી મારી આ વિતૃષ્ણા જેને વિશેષ તૃષ્ણા જેની આપની જ રહેલી છે એવી આ મારી બુદ્ધિ એ બુદ્ધિને હું આપને એની સાથે લગ્ન થઈ જાય એવી મારી ઈચ્છા છે ભગવાન કહે છે કે તમે તો પરણાવવા માંગો છો પણ એની ઈચ્છા છે કે નહીં એ તો પૂછો એને હું ગમું છું પ્રભુ આપ કોને ન ગમો ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને પ્રભુ આપ તો ત્રિભુવન સુંદર હો કન્યાવરે તે રૂપમ કન્યા તો રૂપ કો ચાહતી હૈ પર આપસે સુંદર રૂપ તો યે ત્રિભુવન મે નહીં હૈ तमाल वृक्ष के भांति आप सावने सलोने हो जिस प्रकार से वृक्ष अपने सर्व अंगों से उपकार ही करता है उसी प्रकार से आप भी प्रभु अपने सर्व अंगों से जीव पे कृपा ही करते हैं जेविरते तमाल नो वृक्ष शीतलता छाया आपे छे एविरते प्रभु आप पण जे आपनी शरण में आवी जाए इन्हें आप शीतलता आपो छो आपने कृपा रूपी फल आपो छो तो प्रभु मारी आ बुद्धि ने આપમાં સમર્પિત કરું છું અંતિમ સમયમાં એકાદશ શ્લોકના માધ્યમથી એકાદશ ઇન્દ્રિયોનું સમર્પણ ભીષ્મજી કરી રહ્યા છે એકાદશ શ્લોક જેમાં પ્રથમ શ્લોક આત્મનિવેદનનો ભાવ છે નવ શ્લોક નવધા ભક્તિ સ્વરૂપ છે અને દસમો શ્લોક જેમાં સર્વસ્વ સમર્પણનો ભાવ રહેલો છે શ્રી મહાપ્રભુજીએ સુંદર વ્યાખ્યા કરી વિશ્વ સ્તુતિ સાથે જે એમણે પોતાની અહંતા મમતા બુદ્ધિનું વિનિયોગ સમર્પણ ભગવાનમાં કર્યું એ જ ભાવ સાથે આપણે પણ આ કથા યાત્રાનો જે બીજો દિવસ આપણી બુદ્ધિને ભગવાનમાં સમર્પિત કરીએ કારણ કે બુદ્ધિનું સમર્પણ થશે ત્યારે જ સાચું સમર્પણ થશે તો પ્રભુ અમારી મતિ અમારી બુદ્ધિ સદા આપના ચરણ કમલોનું ધ્યાન ધરતી રહે એ જ ભાવ સાથે આજની કથા યાત્રાને આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા જ વિશ્રામ આપીશું કથા વિશ્રામ કરીએ એની પહેલા 2 મિનિટ આવો ભગવદ નામ સંકીર્તનનો આશ્રય લઈશું અને પછી આવશ્યક સૂચના આરતી પછી જ આપણે પોતાનું સ્થાન છોડીએ એવો વિવેક બધા બનાવીને રાખજો તો આઈએ પ્રેમ સે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ આ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે પ્રેમ સે તાલી કી સેવા કરતે હુએ ગોપાલ કૃષ્ણ ગાઈએ ગિરધા
गिरधारी गिरधारी गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे हाँ गिरधारी गिरधारी गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे हाँ गिरधारी गिरधारी गाइए रे भजो नंदा के गिरधारी गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे हाँ गिरधारी गिरधारी गाइए रे भजो नंदा के लाल कृष्ण આનંદનો અવસર છે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજી અને અન્ય ઋષિ મુનિઓ પણ આપણા કથા મંડપમાં અહીંયા પધાર્યા છે ખૂબ આનંદ પ્રસન્નતા એમના દર્શન કરતા કરતા અને તાલીની સેવાની સાથે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ के नाथ कृष्ण गाइए मुरली मनोहर गाइए रे गोपी के नाथ कृष्ण गाइए ओ माई गोपी के नाथ कृष्ण गाइए ओ माई गोपी के नाथ कृष्ण गाइए मुरली मनोहर गाइए रे माई गोपी के શ્યામ સુંદર શ્યામે શ્રી ગિરિરાજ ધરણ કી જય ભાગવત ભગવાન કી જય આરતી માટે આપણે મોહનલાલ ભાણજીભાઈ વેચી પરિવાર જે મનોરથી છે એ આરતીમાં સંપર્ક થઈ રહ્યા છે ત્યારબાદ ફરી એક વખત આપ સૌ સ્વયંસેવકોને વિનંતી છે કે ત્યાં મેઇન ગેટ પાસે જઈ અને જે મુમુક્ષુઓ છે જે કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે આટલી વાર ધીરજ ધરી છે તો 5-10 મિનિટ જે આપણી શાસ્ત્રની મર્યાદા છે પરંપરા છે અનુશાસન છે એને આપણે માન આપીને આ ખરેખર એક લાવો છે એ લાવો લઈને જ પછી આપણે જઈશું અને જે
બંને આચાર્યશ્રીઓના ચરણ સ્પર્શ માટે અને એમના આશીર્વાદ લેવા માટે બહાર જે વ્યવસ્થા છે ત્યાં કોઈ બૂટ ચંપલ ન રાખે. ગઈકાલે જોવામાં આવ્યું હતું તો એ પણ વિનંતી છે સ્વયંસેવકોને કે ત્યાં એ સ્થાન અતિ પવિત્ર છે તો ત્યાં આપણી નમ્ર ફરજ બને છે કે ત્યાં એ વ્યવસ્થામાં સુંદર સંકલન અને વ્યવસ્થા આપણે જાળવીશું. બ્રહ્મ સંબંધ માટે ફરી એક વખત આપ સૌને હાર્દિક અનુરોધ કરું છું કે મુમુક્ષુએ કાર્યાલયમાં નામ લખાવવા ઉપરાંત શનિવારે ઉપવાસ રાખી રવિવારે સવારે 8 વાગ્યે કાર્યાલયથી ફોરમ મેળવી શ્રી મહાપ્રભુજીની બેઠકજીએ આવવાનો સવિને અનુરોધ છે. ફરી એક વખત જે બ્રહ્મ સંબંધ લેવાના